સેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિતની જે સ્વાધ્યાય પોથી છે તેના ચેપ્ટર 12 ઘાત અને ઘાતાંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું છે 1/4 - 2 ઘાતની કિંમત કેટલી થાય? તો આન્સર આવશે એ 16. બીજું, 3/5 - 3-6 ઘાતની કિંમત કેટલી થશે? તો આન્સર આવશે સી 3/11. 10-100 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો આન્સર છે સી 10^100. 5, x એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો x -1 ઘાતનું મૂલ્ય કોના બરાબર થાય? જો આન્સર થશે બી x 1/x. 6, જેમાં આન્સર આવશે ડી 7. 7માં આન્સર છે ડી 8. 8નો આન્સર છે પ્રમાણિત સ્વરૂપ 6.4 × 10⁻¹⁵. આગળ જોઈએ 9, જેને સામાન્ય સ્વરૂપમાં ફેરવતા આન્સર આવશે ડી 0.000203. 10, 0/13 સમય સંખ્યા p માટે p ની 13^p·8 નું મૂલ્ય કેટલું થશે? તો p·5. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 10^10 ની વ્યસ્ત સંખ્યા, તો 10^-10 એ તેની વ્યસ્ત સંખ્યા છે. અહીંયા 10^-10 છે. 5^0 એનો આન્સર થશે 1, કારણ કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એની ઘાત શૂન્ય, એટલે એ સંખ્યાનો આન્સર થાય 1. 13, જેમાં આન્સર આવશે 1, કારણ કે આપેલા તમામની ઘાત છે શૂન્ય. 14, પ્રમાણિત સ્વરૂપ છે 1.234×10⁷. 15, સામાન્ય સ્વરૂપમાં ફેરવીએ તો આન્સર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 23,94,610. 16, જેમાં આન્સર થશે 3/11. 8^5 ને 8^4 વડે ભાગતા આપણને 8 મળે છે. 18, તેમાં આન્સર આવશે કિંમત 6. હવે જોઈએ દાખલાનો ઉકેલ. પહેલો દાખલો છે 10, જે 100 છે એ 100^-10 છે, તો એને આ રીતે લખી શકાય 1/100^10, કારણ કે માઇનસ છે એટલે ઘાત જશે છેદમાં. બીજો દાખલો છે 2^-2 છે એને ગુણ્યા 2^-3 છે, તો બંનેનો સરવાળો કરીએ એટલે 2^-5 મળે, જેને આપણે આન્સરમાં લખી શકીએ 1/2. આગળ સોલ્યુશન જોઈએ. અહીં પણ આપેલી ઘાતની ભાગાકારની નિશાની હોવાથી આપેલી ઘાતની આપણે કરીશું બાદબાકી. તમે જોઈ શકો છો અહીં બાદબાકીની નિશાની કરીએ એટલે જે -3 છે ઓછે ઓછે થશે વત્તા, એટલે અહીં 3માંથી 2 જાય તો 1 ઘાત થઈ જાય, એટલે આન્સર થશે 1/2. 20મો દાખલો પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, તો તમે જોઈ શકો છો 1.5×10⁶/2.5×10⁻¹⁴. તો આન્સર થશે 0.6×10⁻¹⁙ = 16.0×10⁹. આ રીતે આન્સર થશે. આગળ જોઈએ 21મો દાખલો. અહીં સૂર્યથી પ્લુટો તમે જોઈ શકો છો 8 કિલોમીટર દૂર છે, તેને પ્રમાણે સ્વરૂપમાં લખો. તો જે પહેલો અંક છે 5, 5 પછીના જે તમામ અંકો આપણે પોઈન્ટમાં લખવાના, તો 5.913×5 પછી કેટલા અંક છે? તો કે 7, તો 10^7 કિમી, એ રીતે આન્સર થશે. 22મો દાખલો જોઈએ. હવે 16 છે તેને આપણે 4^2×10^2 ત્યાં 4^3 આપણે લખી શકીએ. છેદમાં તમે જોઈ શકો છો 2^4 છે, અને આપણે આ રીતે લખી શકીએ 4^2, બંનેની કિંમત સરખી જ થાય ગુણ્યા 4^2. હવે ઉપર અંશમાં છે 4^5 અને છેદમાં 4^2, એટલે બાદબાકી થશે તો 4^1×10^100. તો અહીં 4×100 એટલે કે 400 આન્સર આપણને મળશે. 23મો જોઈએ. બેક્ટેરિયાના કોષ દર 30 મિનિટે બમણા થાય છે. એક વૈજ્ઞાનિકે બેક્ટેરિયાના એક કોષથી શરૂઆત કરી, તો હવે નીચે આપેલા સમય પછી બેક્ટેરિયા કેટલા થશે? તો 12 કલાક. તો 12 કલાક પછી બેક્ટેરિયા થશે 2^24 બેક્ટેરિયાના કોષ થશે, અને 24 કલાક પછી 2^48 એટલા બેક્ટેરિયાના કોષ થશે. 24મું જોઈએ. અહીં તમને પૃથ્વીનું
અંતર ગ્રહ એથી કેટલું દૂર છે તે આપેલું છે, તો કયો ગ્રહ પૃથ્વીની નજીક છે? તો આન્સર આવશે ગ્રહ એ પૃથ્વીની નજીક છે. 25માં કોષ્ટક પૂરવાનું છે, સૂર્યથી અંતરનું પ્રમાણે સ્વરૂપ આપણે લખવાનું છે. તમે સ્ક્રીન ઉપર આન્સર જોઈ શકો છો. 7.783 ને 7 પછી કેટલા અંક છે? તો કે 8, એટલે 10 ની 8 ઘાત. તો બધામાં આ રીતે આન્સર થશે. 2.79 ગુણ્યા 10 ની 8 ઘાત, 5.79 ગુણ્યા 10 ની 7 ઘાત, 4.497 ગુણ્યા 10 ની 9 ઘાત, 5.9 ગુણ્યા 10 ની 3 ઘાત, 1.427 ગુણ્યા 10 ની 9 ઘાત, 2.87 ગુણ્યા 10 ની 9 ઘાત અને 1.082 ગુણ્યા 10 ની 8 ઘાત, એ રીતે આન્સર થશે. હવે આગળ જોઈએ, સૂર્યથી નજીક અને સૂર્યથી દૂરના ગ્રહોને ક્રમમાં ગોઠવો. તો બુધ, ગુરુ, શુક્ર, પૃથ્વી, મંગળ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો, આ રીતે ક્રમ થશે. 26મું જોઈએ, પ્રમાણે સ્વરૂપ લખવાનું છે. તો તે થશે 2.543 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર, આ રીતે આન્સર થશે. ખાલી ખાનામાં યોગ્ય સંખ્યા લખવાની છે. તો 18, 3/2 અને અહીં આવશે 1/6. સાદુરૂપ આપવાનું છે. તો જે 9 છે ને 3/2, 27 ને 3/3, એ રીતે પણ લખી શકાય. હવે આપણે બધાની જે ઘાત છે 3, 2, 6, આ બધી જ ઘાતને આપણે ભેગી કરીએ તો 3ની આપણને મળે છે 9 ઘાત અને છેદમાં છે 3/2, જેની થશે બાદબાકી, એટલે 3/7 ઘાત મળશે. અને અહીં ટી ની 4/2 ઘાત બાદ કરીએ તો ટી ની પણ 2 ઘાત મળશે. હવે અહીં આપણે એ બરાબર -1 અને બી ની કિંમત લખવાની છે 2, અને પછી આપણે કિંમત શોધવાની છે. તો તમે સોલ્યુશન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 2 કી ઘાત છે એટલે -1 છે, ઈ +1 આપણે સમજવાના થાય, કારણ કે 2 કી ઘાત એટલે કોઈ પણ સંખ્યા માઇનસ હોય તો પણ ધન પૂર્ણાંક થઈ જાય. તો આન્સર થશે 3/2. બી માં તમે કિંમત મૂકશો -1 અને બી ની જગ્યાએ 2. સ્ક્રીન ઉપર તમે સોલ્યુશન જોઈ શકો છો. આન્સર આવશે 1/2. સી માં આન્સર આવશે 1/2. 30માં જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા 3. 31 નો આન્સર છે બી, 6/4. 32 જેમાં આન્સર આવશે સી, એ અને બી બંને. 33 નો આન્સર છે એ, 1, 3, 2 અને 4. 34માં આન્સર આવશે ઓપ્શન ડી, 2. હવે જોઈએ પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 3-2 ને કેવી રીતે લખી શકાય? તો તેને આ રીતે લખી શકાય, 1/3/2. બીજો જેમાં કિંમત થશે 2/4 એટલે 16 ને 3/4 એટલે 81. તો આપણો આન્સર છે 3, જેમાં આન્સર થશે બી, 1/-12. પ્રમાણે સ્વરૂપ જોઈએ તો 2.34 × 10⁸ એ આપેલી સંખ્યાનું પ્રમાણે સ્વરૂપ થાય. પ્રશ્ન 2 માં ખાલી જગ્યામાં પ્રમાણે સ્વરૂપ થશે 8 × 10⁻¹. છઠ્ઠું જેમાં આન્સર આવશે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 શૂન્ય, પોઈન્ટ પછી 9, 0 અને 23, આ રીતે તેનું સામાન્ય સ્વરૂપ થશે. આગળ જોઈએ પ્રશ્ન 7, પ્રમાણિત સ્વરૂપ તો કે 3.9 અને પછી કેટલા અંક છે? 8, એટલે × 10⁸. આગળનો દાખલો જોઈએ જેમાં 6n = 6³ × 6, કારણ કે આ રકમ જે છેદમાં છે એ સામેની બાજુ જાય તો ગુણાકાર થઈ જાય. તો 6n = 6¹. હવે 6 ઉડી જશે તો આપણને n = 1 કિંમત મળે. સાદુરૂપ આપવાનું છે, જેમાં 125 ને 5/3 અને 25 ને 5/2 એમ પણ લખી શકીએ. હવે 5 જે છે એમાં આપણે ઘાત ઘાતનો સરવાળો કરીએ અને x છે એમાં આપણે ઘાત ઘાતનો સરવાળો કરીએ તો આપણને આન્સર મળશે 625 x³. આ રીતે આપણને આન્સર મળશે. હવે અહીં તમને એક કોષ્ટક આપેલું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. સૌથી ભારે તત્વ કયું છે? તો લેડ. કયું તત્વ હલકું છે? તો ટાઇટેનિયમ. તમામ પાંચેય તત્વને હલકાથી ભારે ક્રમમાં ગોઠવવાના છે. તો હાઇડ્રોજન, એનાથી ભારે લિથિયમ, લિથિયમથી ભારે ટાઇટેનિયમ, એનાથી ભારે સિલ્વર અને એનાથી ભારે સૌથી વધારે લેડ, આ રીતે ક્રમ તમારે લખવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય ગણિતને સ્વઅધ્યયન પોથીનું જે ચેપ્ટર છે ઘાત અને ઘાતાંક, તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અને ધોરણ 8ના બીજા વિષયના અન્ય સોલ્યુશનોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે અન્ય સોલ્યુશન જોઈ શકો છો.